टेस्ट ऑफ इंडिया द महाराजा ऑफ त्रावणकोर ऑर्डर्ड अ ह्यूज डिनर। त्रावणकोरना महाराजाए एक मोटा रातना भोजननी सूचना आपी। देट वॉज फॉर मेनी इम्पोर्टंट गेस्ट। ते घणा अगत्यना मेहमानों माटे हतुं। सो द महाराजा पर्सनली केम टू द किचन। तेथी महाराजा पोते रसोड़ामां आव्या। ही वॉन्टेड बेस्ट डिशीज फॉर द गेस्ट। તેમણે મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી। ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ। જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો। વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપ્પી ટુ સી યુ હિયર। આપનું સ્વાગત છે મહારાજા, આપને અહીં જોઈને હું ખુશ છું। યોર ડિશીઝ સ્મેલ રિયલી ગુડ। તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે। થેન્ક યુ યોર મેજેસ્ટી। આભાર મહારાજ। વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, ટોપલીમાં શું છે? દેટ ઇઝ વેજીટેબલ્સ વેસ્ટ યોર મેજેસ્ટી। તે વધારાના શાકભાજી છે મહારાજ। આઈ વિલ થ્રો ઇટ અવે, હું તે ફેંકી દઈશ। નો નો, ના ના, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ। તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો। ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો। શ્યોરલી આઈ વિલ, ચોક્કસ હું શોધીશ। ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન। પછી રાજા રસોડામાંથી જતા રહ્યા। ધ કુક વોઝ વોરિડ, રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો। હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ। તે વધેલા શાકભાજી તરફ એક નજરે જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો। હી હેડ એન આઈડિયા, તેને એક યુક્તિ સૂજી। હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ, પહેલાં તેણે શાકભાજી ધોયા। ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ, પછી તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા। હી પુટ ધેમ ઇન અ બિગ પોટ, તેણે તેને એક મોટા વાસણમાં મૂક્યા। હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, તેને રાંધવા લાગ્યો। હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર, તેણે તાજું કોપરું, લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું। હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ, તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું। હી ધેન એડેડ સોલ્ટ ટુ, પછી તેણે મીઠું પણ ઉમેર્યું। હી એડેડ સમ વેપ્સ કોર્ડ ટુ ધ કરી, તેણે વાનગીમાં થોડું ફીલેણું દહીં ઉમેર્યું। હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ, તેણે અમુક ચમચીઓ ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું। હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ, પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી। ધ ન્યૂ ડીશ વોઝ રેડી, નવી વાનગી તૈયાર હતી। હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ, તેણે મહેમાનોને વાનગી પીરસી। એવરીવન લાઇક ઇટ વેરી મચ, બધાને તે ખૂબ જ ગમી। વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ, આ વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ, રસોઈયો મૂંઝાઈ ગયો। ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અવિયલ, અવિયલ, વાનગીનું નામ અવિયલ। અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા, અવિયલ આખા કેરલામાં પ્રખ્યાત થયું। એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું। ડુ યુ નો હુ ધ કુક વોઝ, શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમા, વન ઓફ ધ પાંડવાસ, તે પાંડવોમાંનો એક ભીમ હતો। એન્ડ ધ કિંગ વોઝ વિરાટા, અને રાજા વિરાટ રાજા હતા। પાંડવાસ વેર હાઈડિંગ ઇન હિઝ કિંગડમ, પાંડવા તેમના રાજ્યમાં સંતાયા હતા। અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે।